વાંસદા તાલુકાના કુરેલિયા ગામના તાડફળિયામાં રસ્તાના મુદ્દે આત્મવિલોપનની ચીમકી આપનાર વૃદ્ધ મહિલાને વહીવટીતંત્ર દ્વારા રોડ બનાવવામાં આપશે તેવું આપેલું આશ્વાસન પણ ઠગાડું નીવડ્યું છે। અધિકારીઓના આશ્વાસનને એક મહિનો વીતી ગયા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા દ્રષ્ટ અને અંધ મહિલા સાથે વહીવટીતંત્રએ ક્રૂર મજાક કરી હોવાનું બહાર આવ્યું છે। હંમેશા લોકોને ખોટા આશ્વાસન આપતા રાજકારણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ કુરેલિયા ગામના તાડફળિયાની અંધ વૃદ્ધ મહિલા સાથે પણ ઠગાઈ કરતા વૃદ્ધ મહિલાએ ફરીથી ન્યાય માટે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે। રણીબેન રંગજીભાઈ પટેલ, કુરેલિયા તાડફળિયા રહેવાસી, જૂનો પુરાણનો રસ્તો છે, મારે રસ્તોની બંધ કરવામાં આવ્યો છે તો મારે ગમે તે રીતે વિલંબન કરવામાં આવશે। કેટલા વર્ષ જૂનો રસ્તો છે? બહુ જૂનો પુરાણનો છે, બાપદાદાનો। અત્યારે કેમ રસ્તો બંધ કરવામાં આવ્યો છે? તે આ લોકો જમીન લીધી છે એટલે આ લોકો રસ્તો અમારો પૈસા ખર્ચીને લીધેલી છે એમ બોલતા છે, પણ અમારે રસ્તો તો જોઈએ કે કેમ તે જવાબદારી કોઈ લેવા નથી માંગતા। આ રસ્તો ખુલ્લો કરવા માટે તમારી શું તૈયારી છે? મારે ખુલ્લો રસ્તો કોઈ જોઈએ, જે નિરાપણ કોઈ સાહેબને કરી આપવા જોઈએ એમ, કોઈ જવાબદારી નથી લેતા। તમે આત્મવિલોપનની ચીમકી અગાઉ બી આપી હતી? હા, આપીને આજે પણ આપું। આ લોકો મને પણ લઈ આવ્યા, આજે મારે આવું કંઈ બી થાય તો નદીમાં તો પાણી આવે, આ તો મારા પૈરા કેમ લઈ જાય, તે મને રાત દિવસ યાદ આવતી છે। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી છે? હા, કરી, સરપંચ બી નથી આવતો, કોઈ પણ નથી આવતા। અમે તાડફળિયાના, મારું નામ કમળાબેન મનુભાઈ, અમારે આજ રસ્તો હતો ખેતરમાં જવાનું, ઘાસચારો લાવવાનું, અમારે ઢોર ભૂખે મરે તો અમે રસ્તે ફરીને આવીએ તો કેવી રીતે અમે ઘાસચારો લેવા આવવાના ને રાંધીને ક્યાર ખાવાના, રાંધીને નહીં ખાઈએ ને ઢોરનું કર્યા કરીએ ફરીને આવીને તો પછી ધોવાના ક્યાંને લઈને જવાના દેરીમાં, તો પછી અમારું પેટ કાંથી ભરવાના? અમે દેરાણી જેઠાણી આ ચારે વિધવા ને આવો તો અમે, અમારે ધણી નહીં મળે તો પછી કેવી રીતે અમે ખેતીઓ કરવા આવવાના ને માથે કંઈ વેવાવાનું થોડું છે સમજ્યું કે અમે માથે લઈ જઈએ ને ખેતી કરીએ ને ખેતીમાંથી લાવીને ખાવાના ને ધંધા મજૂરી કંઈ નહીં મળે, અમે તો ખેતી કરીને ખાવાવાળા તો કેવી રીતે અમે ખાવાના? ધણી હોય તો ચાલની, ધણી મજૂરી કરીને ખાતા છે તો અમે બેહીને ખાઈએ એવું હોઉં તો આમ ફરીને જવાનું તો પછી ગાડી આવે તો ગાડીમાં હો જવાય, ગાડી જ નહીં આવે તો પછી કેવી રીતે, ગાડી હો નહીં મળે અમારે તો કેવી રીતે ચાલતા આવવાના ને એમ આવીને ખેતી કરવાના ને ખેતીમાંથી ચારો લઈ જવાના ને ઢોરને લાખવાના, એમાં જ અમારે ટાઈમ પાસ થઈ જાય તો પછી કેવી રીતે ઢોર પોહાવાના અમારથી? રસ્તા બંધ કરી દીધા ખેતીવાળાએ તો પછી કેવી રીતે અમે ખેતીમાં આવવાના? અમે બીમાર પડીએ તો હો આજ રસ્તો, તો રસ્તો બંધ કરી દીધો તો બીમાર પડ્યા તો કેવી રીતે અમે જવાના ને કેવી રીતે આવવાના? એ લોકોએ જમીનવાળાએ આ રસ્તો આપવો પડે ત્યારે આ રસ્તો બંધ કરીને બેસી ગયો, કમ્પાઉન્ડ બનાવી લીધું, આ કમ્પાઉન્ડ એ લોકોએ ખોલવું પડે, નહીં ચાલે, કારણ કે તાડફળિયામાં પહેલી વાર આ નીકળ્યો એવો કે રસ્તો બંધ કરે એવો, એટલે આ રસ્તો અમને જોઈએ જ। તો પછી મામલિકદારમાં જાય ને અમે અપાસ પાસે ઉતરી જાઉં ને મામલિકદારને કહું કે અમે વિધવા તો કેવી રીતે અમે ભરણ પોષણ કરવાના, ઢોર કેવી રીતે પોહવાના, ખેતી કેવી રીતે કરવાના, એ રીતે અમે તો અપાસ પાસે ઉતરી જાઉં।